આગામી શૈક્ષણિક સત્ર 2021-2022 માં શાળાઓની ટ્યુશન ફી માં 50% રાહતની માંગ સુરતના વાલીઓ દ્વારા કરવામાં આવી છે. જે મુદ્દે સુરત સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી વાલીઓને સ્કૂલ ફી માં 25% રાહત આપવામાં આવી હતી. જો કે કોરોનાની મહામારી હજી પણ યથાવત છે ત્યારે ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી નહીં પરંતુ ટ્યુશન ફી માં 50% રાહત આપવાની માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે. સુરત સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી અને કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સરકારે જાહેર કરેલ ટ્યુશન ફી છતાં કેટલીક શાળાઓ દ્વારા તેનું અમલવારી કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપ પણ વાલીઓએ કર્યા હતા. જેથી ચાલુ વર્ષે શૈક્ષણિક સત્ર 2021-2022ની ટ્યુશન ફી માં 50% રાહત આપી અને અન્ય એક્ટિવિટી ફી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. मैं संजय सिंह मनी टोल मैनेजर. जैसा कि हम लोग सभी जानते हैं कि इस टाइम कोरोना के टाइम में ऑक्सीजन की कमी बहुत सारा हुई है, तो उसको सबको देखते हुए हमारी कंपनी सेफवे कंसेशन ने 2 ऑक्सीजन कंसेंट्रेटर गवर्नमेंट हॉस्पिटल ऑपरेटर को डोनेट किए हैं ताकि कुछ हद तक हम लोग इस महामारी के टाइम में ऑक्सीजन की के लिए मदद कर सकें.